રમણભાઈ ખાસ વાત કરીએ અત્યારે તમારી પાસે કહી શકાય કે બધા જ વિભાગો છે પરંતુ જે વિભાગ તમારી સાથે ભૂતકાળમાં હતો તે છેલ્લા કેટલાક દિવસમાં ચર્ચામાં રહ્યો હતો વાત થઈ રહી છે ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારની અને આવતીકાલે જ્યારે વિધાનસભાનું જ્યારે સત્રનો દિવસ છે ત્યારે તાકીદની જાહેર અગત્યની બાબત અંતર્ગત ફરી આ મુદ્દો ચર્ચાવાનો છે મંત્રી તરીકે જે તમે કામગીરી કરી હતી પગલાં લીધા હતા હવે અધ્યક્ષ તરીકે તમારે એને જસ્ટિફાય કરવાનો સમય આવશે એને ન્યાય આપવાનો સમય આવશે કેવી રીતે આ આખી એ બાબતને જોવું હું આજના દિવસની ભૂમિકાના સેજ બાદ કરું તો મેં પહેલાં કહ્યું તમને જે ભૂમિકા તમને સોંપવામાં આવી છે એ ભૂમિકા કરવી પડે પરંતુ એ ભૂમિકામાં જો સકારાત્મકતા હોય તો મને લાગે છે કે ગુજરાતની પ્રજાને આપણે ન્યાય કરી શકીએ આના પહેલાં હું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો મંત્રી હતો અને જેમ કહ્યું પ્રમાણે આવતીકાલે એની પણ ચર્ચા થવાની છે મારા સીધો પ્રશ્ન છે કે ગુજરાતના પ્રજાજનોના ધ્યાનમાં ઉનાની ઘટના દલિતો સાથે જે નિર્દમ જે કૃત્ય થયું અમાનવીય જે વ્યવહાર થયો આ ઘટના ગુજરાતની પ્રજાના ધ્યાનમાં ક્યારે આવી સત્તરમી તારીખે અઢારમી તારીખે રાજ્યસભાની અંદર આ વાત થયા પછી લોકોના ધ્યાનમાં આવી એટલે હવે એ પ્રશ્ન એ રાજકીય મુદ્દો બની ગયો છે હું એ વિભાગનો મંત્રી હતો એટલા માટે નહીં રાજ્ય સરકારે અગિયાર તારીખની બનેલી છે ઘટના છે અગિયાર તારીખે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ચોવીસ કલાકની અંદર જેટલા એફઆઈઆરમાં હતા એ બધા જ લોકોની સરકારે ધરપકડ કરી છે ધરપકડની સાથે જે પોલીસ કર્મીઓ એણે ઠીક કામ નહીં કર્યું એવા ચાર એક પીઆઈ બે એએસઆઈ એ કોન્સ્ટેબલ તરત જ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારના નીતિ નિયમો પ્રમાણે બધાને એક એક લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે અમારા આગેવાનોએ બધાએ જઈને ત્યાં મુલાકાત લીધી છે અગિયારથી માંડીને સત્તર તારીખ સુધી અને અઢાર તારીખ સુધી વિરોધ પક્ષની કોઈ ભૂમિકા નહોતી અને શાસક પક્ષ તરીકે સરકારના પક્ષ તરીકે એક ઘટના બની છે એ ઘટનાને કેવી રીતે અમારે સોલ્વ કરવી એ પીડિતોને અમારે કેવી રીતે મદદ કરવા જેના માટે જે જવાબદાર છે એની સામે કડક કાર્યવાહી કેવી રીતે કરવી એ બધું જ સમય મર્યાદામાં અમે કરેલું છે હવેની જે વાત થાય છે માત્ર રાજકીય વાત છે એવું કહેવામાં જરાય અતિશય